વાર્તા મહેનતુ રમણ. ભરતપુર નામના ગામમાં રાઘવ અને રમણ નામના બે ભાઈ રહેતા હતા. બંનેમાં ખૂબ પ્રેમ હતો. ગામમાં એમના એકબીજા પ્રત્યેના પ્રેમને જોઈને બધા ખુશ રહેતા હતા. રાઘવ ખૂબ આસ્તિક હતો પણ કામચોર પણ હતો, અને રમણ ખૂબ મહેનતુ હતો. એ બંનેવે મળીને 2 વીઘા જમીન ખરીદી. રમણ, હવે જોજે, આમાં ખેતી કરીને આપણે બંને બહુ પૈસા કમાવીશું. હા ભાઈ, હવે આપણી પાસે આપણી જમીન છે. જેટલી મહેનત કરીશું એટલો નફો મળશે આપણને. જો ભગવાનની ઈચ્છા હશે તો આવું જ થશે. મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. આ રીતે બંનેવે પોતપોતાની વાત કીધી. રમણે બીજા દિવસેથી જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. જમીનમાંથી ઘાસ સાફ કર્યું, માટીને ખોદી કાઢી, પછી બીજ રોપ્યા. પણ રાઘવ ફક્ત મંદિરમાં ભગવાનની સામે આશીર્વાદ માંગતો રહેતો હતો. ભગવાન, બધું તમારા હાથમાં જ છે. માણસ જે કંઈ પણ કરે છે એ તમારી ઈચ્છાથી જ કરે છે. મારા પર પણ તમારી કૃપા કાયમ રાખજો. અહીંયા રમણની મહેનત ફળી. દિવસો વીત્યા, મહિના વીત્યા, ચારે બાજુએ લીલોતરી છવાઈ ગઈ. જોયું ભાઈ, કેટલો સરસ પાક થયો છે આપણા ખેતરમાં. બધી ભગવાનની કૃપા છે. મેં દરરોજ ભગવાન પાસે આશીર્વાદ માંગ્યો છે, એટલે જ આ શક્ય થયું છે. રમણે આ સાંભળીને કઈ નહીં કહ્યું. એ બસ મન લગાવીને પોતાના ખેતરમાં કામ કરતો રહ્યો, અને રાઘવ એ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરતો અને દિવસ ભર બીજાના કામમાં જઈને ડોકિયા કરતો. અરે ઓ હરિ કાકા, શું કરી રહ્યા છો? જોઈ રહ્યો છે ને બેટા, ખેતરમાં કામ કરી રહ્યો છું. અરે તમારી ઉંમર ખેતરમાં કામ કરવાની નહીં, ઘરે આરામ કરવાની છે. જો હું આરામ કરીશ તો મારું કામ કોણ કરશે? અરે કાકા, ભગવાન છે ને, એમની પૂજા કરશો તો તમારે કામ કરવાની જરૂર જ નહીં પડે. શું વાત કરે છે બેટા, એમની પૂજા તો હું રોજ કરું છું, પણ મારે કામ તો કરવું પડશે ને બેટા. મને જરા જુઓ, હું તો કાંઈ નથી કરતો. તારો ભાઈ તો કરે છે ને, એ બિચારો આખો દિવસ ખેતરમાં કામ કરતો હોય છે. એના કામ કરવાથી કાંઈ નહીં થાય, જે પણ કાંઈ થશે ભગવાનની કૃપાથી થશે, જોઈ લેજો. બેટા, મને અહીંયા બધું કહેવા કરતા સારું છે કે જઈને પોતાના ભાઈની મદદ કરજા. બસ બસ કાકા, મારે શું કરવું જોઈએ અને શું નહીં તમે મને નહીં કહો. ઠીક છે બેટા, જેવી તારી મરજી. રાઘવ ત્યાંથી નીકળી જાય છે. આમ જ થોડાક દિવસો વીતી જાય છે, અને થોડા દિવસો પછી જમીન સોનેરી પાકથી ભરાઈ જાય છે. રમણ અને રાઘવ ખૂબ ખુશ થાય છે. જુઓ ભાઈ, આપણો પાક કેટલો સરસ દેખાઈ રહ્યો છે ને. છેવટે આપણે સારો પાક તૈયાર કરી જ લીધો. ભગવાન, તમારા આશીર્વાદથી જ આ બધું શક્ય થયું છે. આ બધું તારા આશીર્વાદનું જ ફળ છે. કેમ રમણ, કહ્યું તું ને મેં કે ભગવાનની ઈચ્છાની વિરુદ્ધ એક પાન પણ નથી હલતું. હવે પાક વેચવાનો સમય આવી ગયો. ચાલો ભાઈ, હવે આપણે બજાર જઈને બધો પાક વેચી નાખીએ. હા જઈએ. બંને બળદગાડા પર પોતાનો પાક લઈને બજારમાં વેચવા જાય છે. અરે વાહ, તમારો પાક તો બહુ સારો છે. હા સાહુકારજી, બધી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપાથી વધારે રમણની મહેનતનું પરિણામ છે. બહુ મહેનત કરી છે રમણે ઉનાળામાં. અરે નાના સાહુકારજી, ભગવાનની મરજી વગર આ બધું ના થાત. રમણને રાઘવની વાતનું ખોટું લાગે છે, પણ એ ચૂપ રહે છે. પાક વેચીને એમને સારો નફો થાય છે. અરે વાહ, કેટલો નફો થયો છે આપણને. જો આમ જ ચાલતું રહ્યું તો થોડાક મહિનામાં આપણી પાસે હજુ ઘણા વીઘા ખેતર આવી જશે. હા ભાઈ, આવા વાળા સમયમાં આપણે હજુ વધારે જમીન ખરીદીશું. હા હા, કેમ નહીં. બંને ભાઈઓ પૈસા લઈને ઘરે આવે છે. પૈસાના હિસ્સાને લઈને વાત શરૂ થાય છે. ચાલ હવે પૈસાનો ભાગ પાડી લઈએ. હા ભાઈ, પણ આમાં ચિંતાનું કોઈ જ કારણ નથી. જે પણ નફો થાય છે એમાં અડધો અડધો વેચી લઈશું. જો રમણ, ભગવાનના આશીર્વાદથી જ આટલો નફો થયો છે આપણને, અને એમને દરરોજ મેં જ યાદ કર્યા છે, તો મને વધારે પૈસા મળવા જોઈએ. જુઓ ભાઈ, આ જમીન પર બીજ વાવવાથી લઈને પાક કાપવા સુધીનું બધું જ કામ મેં કર્યું છે. બહુ મહેનત કરી છે મેં, અને મહેનતની પણ તો કઈ કિંમત હોય છે ને, તો ફાયદાનો વધારે ભાગ તો મને જ મળવો યોગ્ય છે. હા શું,
મેં જે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યો હતો એના વગર શું આ પાક ઉગત? બોલ, એટલે વધારે તો મને જ મળવા જોઈએ, સમજો તું? એ બંનેમાં ધીરે ધીરે ઝઘડો થવા લાગ્યો. પાકની વાતને લઈને બંનેમાં ઝઘડો અને કંકાસ શરૂ થાય છે. બંને ગામના મુખિયાની પાસે ગયા. મુખિયાજીએ આખી વાત સાંભળ્યા પછી કીધું, હું તમારી બંનેની વાત સમજી ગયો છું. હું આ સમસ્યાનો સમાધાન ચોક્કસ કાઢીશ. જી મુખિયાજી, હવે તમે જ કઈ રસ્તો કાઢો. હું તમને બંનેને એક કામ આપીશ. તમારા બંનેમાંથી જે આ અઘરા કામને કરી લેશે એને જ ફાયદાનો વધારે ભાગ મળશે. બોલો, શું તમને બંનેને મારી આ વાત કબૂલ છે? હા મુખિયાજી, હું તૈયાર છું. હા મુખિયાજી, હું પણ તૈયાર છું. પછી મુખિયાજીએ એ બંનેને બે કોથળા આપીને કહ્યું, આ કોથળાઓમાં કાંકરા ભરેલા ઘઉં છે. કાલ સવાર સુધી ઘઉં જુદા અને કાંકરા જુદા કરીને લાવવાના છે. હું તમારા બંનેનું કામ જોઈને વિચાર કરીશ. ઠીક છે? ઠીક છે મુખિયાજી. જી મુખિયાજી. રાઘવ અને રમણ બંને કોથળા ઉપાડીને લઈ જાય છે. રાઘવ કોથળાને લઈને મંદિરમાં મૂકી દે છે અને કહે છે, હે પ્રભુ, તમારો આશીર્વાદ રહ્યો તો બધું શક્ય થશે અને સાબિત થઈ જશે કે હું સાચો હતો. બસ હવે તમારો આશીર્વાદ મારા પર બનાવી રાખજો. અહીંયા રમણ આખી રાત દીવાના પ્રકાશમાં ઘઉં અને કાંકરા જુદા પાડતો હતો. વિચાર્યું હતું કે આજે મજા કરશું, પાકનો આટલો સારો ભાવ મળ્યો છે, પણ આટલી બધી મહેનત કર્યા પછી પણ મુખિયાજીએ આ કામ આપી દીધું. ચાલો કઈ વાંધો નહીં, આ પણ કરી લઈશું. ત્યાં રાઘવ એ વાતથી ખુશ છે કે એનું કામ તો ભગવાન કરી દેશે. મેં તો કોથળો મંદિરમાં મૂકી દીધો છે, ભગવાન મારું બધું કામ જોઈ લેશે. મારે કાંઈ પણ કરવાની જરૂર નથી. હવે હું આરામથી સૂઈ જાઉં છું. આમ કહીને એ સૂઈ જાય છે. સવાર પડે છે. ચાલો મુખિયાજીની પાસે જાઉં ઘઉં અને કાંકરા લઈને. એ મુખિયાજીની પાસે જાય છે. મુખિયાજી, બધું તો શક્ય નથી થયું, પણ મેં રાત પર બેસીને ઘઉંમાંથી કાંકરા જુદા પાડ્યા છે. પણ આ બધા ઘઉંમાંથી કાંકરા નથી કાઢી શક્યો, થોડાક બાકી છે. પછી મુખિયાજીની વાત સાંભળીને હસ્યા. હવે રાઘવે શું કર્યું છે એ પણ તો જોવાનું છે, એના પછી જ કોઈ નિર્ણય લઈશ. ત્યાં રાઘવ ઊંઘમાંથી ઉઠીને મંદિરમાં જાય છે અને કોથળો ઉપાડીને મુખિયાજીની પાસે આવે છે. મુખિયાજીએ પૂછ્યું, તું શું આખા કોથળાના ઘઉં જુદા પાડીને લાવ્યો છે? રાઘવે હાથ જોડીને કહ્યું, ના મુખિયાજી, મેં ઘઉં નથી જુદા પાડ્યા. મેં તો બધું કામ ભગવાનના ભરોસે છોડી દીધું હતું. એમણે મને એમનો આશીર્વાદ ચોક્કસ આપ્યો હશે. જોઈ લો મુખિયાજી. રાઘવનો જવાબ સાંભળીને મુખિયાજીએ કહ્યું, અચ્છા, તો તે તારા બંને હાથનો ઉપયોગ નથી કર્યો, ભગવાનના હાથ પર નિર્ભર રહ્યો. તો હવે બતાવો કે તારા ભગવાને શું કર્યું છે. ચાલ કોથળો ખોલ. રાઘવ જેવો કોથળો ખોલે છે તો જુએ છે કે એમાં જેમ કાંકરા ભર્યા હતા બરાબર એમ જ હમણાં પણ હતા, જેમનું તેમ. ત્યારે મુખિયાજીએ કહ્યું, ભગવાને બધાને બે હાથ આપ્યા છે કામ કરવા માટે. આ જેમનું સૌથી મોટું દાન છે એ એમને જ આશીર્વાદ આપે છે જે મહેનત કરે છે. સમજ્યો રાઘવ? એટલે જ રમણની મહેનતને લીધે તમારો પાક થયો છે. તે જરાય મહેનત નથી કરી, એટલે જ ફાયદાનો વધારે ભાગ પણ રમણને જ મળશે. રાઘવ બધું સમજી જાય છે કે એનાથી શું ભૂલ થઈ છે. પછી મુખિયાજીએ એને કહ્યું, રાઘવ, જો તે રમણ સાથે હાથ મેળવીને કામ કર્યું હોત તો તારો પાક આનાથી બમણો સારો થાત અને વધારે નફો થાત. તું સમજી ગયો ને? એના પછી રાઘવ અને રમણ બંને મળીને પોતાના ખેતરમાં મહેનત કરવા લાગ્યા. એ વર્ષે હજુ વધારે પાક થયો અને એને વેચીને બહુ વધારે નફો થયો. અને પછી ક્યારેય એ બંનેની વચ્ચે ભાગલા અને હિસ્સાને લઈને કોઈ ઝઘડો નહીં થયો.